मुख्यमंत्री श्री विजय भाई रूपाणी वडोदरा जाहिर सभा में थाक अने परिश्रम कारण चक्कर आवाना कारण ढळी पड्या हता। त्यार पछी त्या प्राथमिक सारवार आपी अने अमदावादथी यूएन मेहता हॉस्पिटल में सघन चेकअप माटे रात्रे दाखल करवामां आव्या हता। अने गई काले रात्रे यूएन मेहता हार्ट हॉस्पिटल में जरूरी हवा तमाम प्रकारना एमना मेडिकल टेस्ट करी अने रात्रे डॉक्टरोए जणाव्यु हतु के बधा टेस्ट नॉर्मल आवे छे, कोई पण प्रकारनी कोई बीमारी जणाती नथी, छता शारीरिक श्रम अने परिश्रम उजागरा वगैरेना कारणे कदाच चक्कर आव्या होय तो ऑब्जर्वेशन माटे एमने 24 कलाक हॉस्पिटल में दाखल करवा जे आराम पर एमने मळे। अने ए रीते रात्रे लगभग 11:30 कलाके अमे बधाए निर्णय कर्यो के मुख्यमंत्री श्री ने हॉस्पिटल में 24 कलाक माटे दाखल करवा। अने काले रात्रे ज मारा तरफ थी अने डॉक्टर आर के पटेल नियामक श्री यूएन मेहता हार्ट इंस्टिट्यूट तरफ थी मीडिया ने जे माहिती आपवामां आवेली ए प्रमाणे एमने दाखल करवामां आवेला। ए दरमियान रात्रे ज हवे नक्की करेलो निर्णय करेलो के मुख्यमंत्री श्री ने अन्य टेस्ट कर्या छे तो साथे साथे कोरोना नो टेस्ट पर करी लेवो जोईए अने ए टेस्ट नो सैम्पल रात्रे लेवामां आवेलो अने आजे वहेली सवारे एनो जे टेस्ट रिपोर्ट आव्यो छे एमां मुख्यमंत्री श्री विजयभाई कोरोना पॉजिटिव आव्या छे। एटले सवारथी ज एमनी सारवार कोरोनाना दर्दी तरीके पॉजिटिव दर्दी तरीके जे सारवार ट्रीटमेंट आपवानी होय ए बधुं ज एना जुदा जुदा कोर्स प्रमाणे चालू करी देवामां आवी छे। कोरोनाना प्रोटोकॉल प्रमाणे पण एमनी सारवार चालू करवामां आवी छे अने एमने हवे कोईपण मुलाकातीने मळवा न देवा तेवो पण निर्णय करवामां आव्यो छे। अने कोरोनाना दर्दी तरीके जे जरूरी होय ए तमाम प्रकारनी देखरेख एमना माटे करवामां आवी रही छे। लगभग शक्ય છે કે એકાદ અઠવાડિયા સુધી એમને ત્યાં દાખલ રાખવામાં આવે, દરરોજ 2 ટાઈમ એમનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે અને જે જરૂરિયાત પ્રમાણે સારવાર કરવામાં આવશે, જરૂરિયાત પ્રમાણેની દવાઓ ઇન્જેક્શન વગેરે પણ આપવામાં આવશે અને ડૉક્ટરોને જ્યારે યોગ્ય જણાય ત્યાર પછી એમને ઘરે રજા આપવામાં આવશે। આ પ્રમાણેનો નિર્ણય મુખ્યમંત્રીશ્રીના ધર્મપત્ની અંજલિબેન સાથે પણ ચર્ચા કરી છે, મેં પણ સવારે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ સાથે આ અંગે ચર્ચા કરી હતી અને તેઓશ્રીએ પણ આ અંગે સંમતિ આપી છે। એટલે વધુ સારી સારવાર કોરોનાની યુએન મહેતા હોસ્પિટલમાં થઈ શકે એ માટે તેઓશ્રીને ત્યાં દાખલ કરવામાં આવ્યા છે અને જે રીતે બધા કોરોનાના દર્દીઓને અલગ રાખી અને એમની સારવાર કરવામાં આવે છે એ જ રીતે સ્પેશિયલ રૂમમાં મુખ્યમંત્રીશ્રીની સારવાર કોરોનાના પોઝિટિવ દર્દી તરીકે ચાલુ કરવામાં આવી છે। ગઈકાલે જે ચક્કર આવ્યા હતા વગેરે બાબતના જે ટેસ્ટ છે એ બધા જ નોર્મલ આવ્યા છે, એટલે એ અંગે હવે ચિંતાનું કોઈ કારણ નથી। ફક્ત કોરોનાના દર્દી તરીકે પોઝિટિવ દર્દી તરીકે જરૂરી તમામ સારવાર એમની ચાલુ કરી દેવામાં આવી છે। મુખ્યમંત્રીશ્રીને ડાયાબિટીસ કે બીપીની કોઈ તકલીફ નથી, તેઓ સવારે નિયમિત યોગ કરે છે, પ્રાણાયામ કરે છે, કસરત કરે છે અને જમવામાં પણ સમયસર લગભગ જમવાનું લેવાનો પ્રયત્ન કરે છે। પણ જે રીતે આપ બધાએ જોયું છે કે સતત 7-8 દિવસ સુધી પાર્લામેન્ટરી બોર્ડની સવારે 10 વાગ્યાથી રાત્રે 11-12 વાગ્યા સુધીની સતત મિટિંગો, એ પછી જુદી જુદી ટીવી ચેનલોને એમણે જે મુલાકાત આપી ઇન્ટરવ્યૂ આપ્યા એના માટે જે શ્રમ
के समय आपवो पड्यो ए बधी कामगीरी अने परम दिवसथी एमनो जे चूंटणी प्रवास जाहेर सभाओनो जे चालू थयो भावनगर राजकोट गई काले वडोदरा एम सतत एमनी जाहेर सभाओमां जे एमने परिश्रम पड्यो जे अवर जवर करवी पड़ी अने सैकड़ों लोग ने मलवानुं जे थाय एना कारणे जे परिश्रमना कारणे थाक लाग्यो उजागरा के जंबानी अनिश्चितताना कारणे जे थाक लाग्यो एना कारणे परम दिवसे एमने चक्कर आव्या होय गई काले एवुं शक्य छे एवुं डॉक्टरोनुं कहेवुं छे पण ए अंगे हवे बधा टेस्ट थया पछी बधी ज रीते तेओ नॉर्मल छे એવું ડોક્ટરો એમને જણાવ્યું છે. પાર્લામેન્ટ રિપોર્ટની બેઠક થઈ અને એને બાદમાં જોઈએ તો આ ટીવી ચેનલોને જે રીતે ઇન્ટરવ્યુ આપ્યા તો હવે કેટલા લોકોનું ચેકઅપ કરાવશો? કેમ કે સીએમના સંપર્કમાં આવ્યા હતા, આપ પોતે પણ એમના સંપર્કમાં છો, તો કેટલા લોકોનું હવે ચેકઅપ થશે કોરોનાના રિપોર્ટ? મુખ્યમંત્રી શ્રી તો અનેક લોકોના મળ્યા છે, મળતા હોય છે, જાહેર સભાઓ લોકસંપર્ક એ જાહેર જીવનનો એક ભાગ છે, એટલે પાર્લામેન્ટરી બોર્ડ સિવાય પણ જે જાહેર સભાઓ થઈ જુદા જુદા જ સ્થળે એમણે પ્રવાસ કર્યો ત્યાં પણ કોઈ જગ્યાએ સંક્રમણ થવાની શક્યતા છે, એટલે સેંકડો લોકો એમને મળ્યા હોય ત્યારે હવે કોઈ પણ વ્યક્તિ જો એમના નજીક આવેલા હોય અને એ સંક્રમિત થયા હોય તો એનો ચકાસણી કરવાની કાર્યવાહી કરવાની થાય, પણ અત્યારે એમની સાથે આવેલા કોઈ પણ લોકોને સંક્રમિત થયાનો કોઈ અત્યારે દાખલો અમને જાણકારી પ્રાપ્ત થઈ નથી, એટલે એવી કોઈ જાણકારી પ્રાપ્ત થાય તો જે પણ જગ્યાએ એ વ્યક્તિ હશે એ જગ્યાએ વધુ જે લોકો મુખ્યમંત્રીશ્રી સાથે સંપર્કમાં આવ્યા હોય એ બધાની સઘન ચેકિંગની કાર્યવાહી કરવામાં આવશે. અમારા કચ્છના સંસદ સભ્ય શ્રી વિનોદભાઈ ચાવડા જેઓ પર પાર્લામેન્ટરી બોર્ડમાં હોદ્દેદાર તરીકે સતત ઉપસ્થિત હતા, માનનીય ભીખુભાઈ દલસાણીયા અમારા પ્રદેશના સંગઠનના મહામંત્રીશ્રી તેઓ પણ પ્રદેશ મહામંત્રી તરીકે બધી જ બેઠકોમાં સતત ઉપસ્થિત હતા. આ બંનેને પણ કોરોના સંક્રમણ પોઝિટિવ આવ્યું છે, બંને અત્યારે યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. વિનોદભાઈને દાખલ કરે લગભગ 5-1 દિવસ થયા છે, ત્યાં એમની તબિયત સારી છે અને માનનીય ભીખુભાઈને બહુ હળવા પ્રાથમિક લક્ષણો છે, તેઓ પણ ત્યાં અત્યારે આરામ કરી રહ્યા છે, બંનેની તબિયત સારી છે. મુખ્યમંત્રીશ્રીને પણ જે પોઝિટિવ આવ્યું છે પણ એમના જે લક્ષણો છે એ પ્રાથમિક પ્રકારના પ્રાઇમરી કોરોનાના લક્ષણો અત્યારે માલુમ પડ્યા છે, છતાં એમની સઘન સારવાર આપણે ચાલુ રાખીશું અને 5-7 દિવસ સુધી એમની ઉપર પૂરેપૂરી દેખરેખ કરી રાખી અને સંક્રમણ આગળ ના વધે, બીજું કોઈ લક્ષણ વધારે એનો ફેલાવો ના કરે એ માટે દેખરેખને સારવાર આપવામાં આવશે. સર, આ સ્થિતિ તો હવે ઊભી થઈ ગઈ છે, પણ આવા સંજોગોમાં આજે 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુની અવધિ પૂરી થઈ રહી છે, નિર્ણય કેવા પ્રકારનો લેવાયો છે? આજે બપોરે 3-1 કલાકે અમારી કોર ગ્રુપની મિટિંગ છે, એમાં કોર ગ્રુપના અમારા સંબંધિત મંત્રીશ્રીઓ સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેશે અને એમાં અમે આજે રાત્રે જે કર્ફ્યુની અવધિ પૂરી થાય છે અથવા બીજા જે નિર્ણયો કરવાના છે એ બધા નિર્ણયો ચર્ચા વિચારણા કર્યા પછી કરીશું અને સાંજે એની સત્તાવાર જાહેરાત કરીશું. ખાસ છેલ્લા 2 દિવસથી સામાન્ય તાવ એ પ્રકારની ફરિયાદ મુખ્યમંત્રીને જણાતી હતી, શું પ્રોટોકોલ પ્રમાણે કોઈ સારવાર કરવામાં આવી હતી કે એ પણ સારવાર નહોતી થઈ પ્રોટોકોલ મુજબ, કારણ કે વીઆઈપી છે? તો એ મુખ્યમંત્રીશ્રીએ ગઈકાલે જણાવ્યું કે એમને બહુ હળવો તાવ જે કહેવાય લગભગ 100 ટેમ્પરેચરનો તાવ 2-1 દિવસથી હતો અને એની સારવાર દવા વગેરે તેઓ લેતા હતા. મને જે માહિતી છે પ્રમાણેને અમારે નિયમિત જે ચર્ચા થાય છે એ પ્રમાણે મેં અગાઉ કહ્યું એમ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ નિયમિત કસરત કરે છે, યોગ કરે છે, પ્રાણાયામ કરે છે અને સાથે સાથે એ જુદા જુદા પ્રકારની જે આયુર્વેદિક દવાઓ વગેરે પણ લે છે, એટલે આટલા બધા મહિના થઈ ગયા
દસ મહિના કરતાં વધુ સમય અને અનેક જાહેર કાર્યક્રમો, હજારો મુલાકાતીઓ, સરકારી અધિકારીઓ સાથે અનેક મિટિંગો, બજેટ અંગેની અમારી અનેક મિટિંગો, આ બધું કર્યું છે. છતાં એમને સંક્રમણ નહોતું થયું, પણ કમનસીબે ગમે તે કારણસર ગઈકાલે તેઓ સંક્રમિત માલુમ પડ્યા છે. એટલે સંક્રમણ ક્યાંથી થયું એ હજુ નિશ્ચિત થઈ શકતું નથી, પણ એમની સારવાર યોગ્ય રીતે ચાલુ કરી દેવામાં આવી છે. રાજ્યની અંદર પણ સાથે સાથે રાજકીય જે પ્રકારના જાહેર સભાઓ, મેળાવડાઓ, જે ભીડ એકઠી થઈ રહી હતી, હવે રાજ્યના મુખ્યમંત્રી ખુદ કોરોના સંક્રમિત થયા છે. આપ તરફથી એક સંદેશ આપો કે ભાઈ રાજકીય કાર્યક્રમો ભલે થાય, પરંતુ નિયમો અને જે પ્રકારની તકેદારી જે છે તે પણ જળવાય. અમારી તો નિયમિત કાયમી સૂચનાઓ છે જ કે લગભગ બધા માસ્ક પહેરીને ફરજ છે, અને એ પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સ પણ દરેક સ્થળો ઉપર જળવાય એનો પણ તંત્ર દ્વારા પૂરેપૂરો ઘનિષ્ઠ પ્રયત્ન કરવામાં આવે છે, અને એના પરિણામ સ્વરૂપે જ આપણે બધાએ જે જોયું છે એ પ્રમાણે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કેસોની સંખ્યામાં લગાતાર ઘટાડો નોંધાઈ રહ્યો છે. એટલે આ ઘટાડો જળવાઈ રહે એ માટે અમારા સંપૂર્ણ પ્રયત્નો છે. મુખ્યમંત્રીનો ચાર્જ હવે કોને આપવામાં આવશે? કોઈ ચાર્જ આપવાનો પ્રશ્ન નથી. મુખ્યમંત્રી શ્રી પોતે જેમની સાથે વાતચીત કરવી હોય, જેમને સૂચના આપવી હોય કે જેની સાથે પરામર્શ કરવો હોય, એમની સાથે મોબાઈલ ફોન દ્વારા સંપર્કમાં રહેશે જ. સવારે પણ મેં એમની સાથે વાત કરી છે. અમારે જ્યારે જરૂર પડે ત્યારે અમારા સિનિયર નેતાઓ, અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ વગેરે એમની સાથે વાતચીત કરે છે. માનનીય વડાપ્રધાનશ્રીએ પણ એમની ખબર અંતર પૂછી છે. એટલે અમારી રાષ્ટ્રીય નેતાગીરી અને પ્રાદેશિક નેતાગીરી એમના સંપર્કમાં છે, અને મુખ્ય સચિવથી માંડીને અન્ય સિનિયર અધિકારીઓ, મુખ્યમંત્રીશ્રીના સ્ટાફના સિનિયર અધિકારીઓ પણ જરૂર પડે મોબાઈલ ઉપર એમની સાથે માર્ગદર્શન એમની પાસેથી મેળવે છે અને કાર્યવાહી કરે છે. એટલે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.